છે જય દ્વારકાધીશ જય મા વિઠ્ઠલ ને સુપ્રભાત. આપણે પહોંચી ગયા છે તારાપુર બગદરા વાળા હાઈવે ઉપર. આ આપણી ગાડી છે કિંગ કોબ્રા અને જય દ્વારકાધીશ હોટલમાં ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છે. નજીક જો પાછળ ટોલ નાખવું છે. આપણે તારાપુર બગદરા વાળો હાઈવે છે તો જો આનંદભાઈ અમે બધે નાસ્તો કરવા ઉભી રહ્યા. દ્વારકાધીશ જય માતાજી. આનંદભાઈ જય માતાજી. ભાઈ જય માતાજી. કેમ મજામાં? ઓ મોજ ભજીયા ને નાસ્તો કરીએ છીએ. રામ રામ બાપો. કેમ મજામાં? શું કરવા નીકળી પડ્યા છો? એવું છે કા? ગીર ગયા લેવા જવાનું છે. દ્વારકાધીશ હોટલ છે. ચાય પી લીજીએ સર. ચાય પી લીજીએ. કેવું છે મહેશભાઈ? અરે મોજે દરિયા એકદમ. સરજી સરજી ત્યાં બે એકદમ. રાજબુલ નું તમે નામ સાંભળ્યું હશે. બહુ મોટું નામ છે રાજબુલ નું. તો અહીંયા એમના જે નાના નાના બચ્ચા રિઝલ્ટ પણ બહુ જોરદાર છે. આપણે આવ્યા છે કૃષ્ણા ગીર ગૌશાળા. રણછોડભાઈ મેર છે એમના ગીર ગૌશાળા આપણે આવ્યા છે. તો આ કૃષ્ણા ગીર ગૌશાળા છે ને મહેશભાઈ જો ત્યાં ઉભા છે. એમનું રિઝલ્ટ મસ્ત મજાનું રિઝલ્ટ છે. રિઝલ્ટ તમને બતાવું કે કેવી પ્રકારનું રિઝલ્ટ. એક નેક્સ્ટ લેવલનું રિઝલ્ટ છે. અમને તો ગમ્યું. મારે ત્યાં ગૌશાળા કરીએ છે ને એ જગ્યાએ આપણે રણછોડભાઈ ત્યાંથી રાજબુલના સિમન લેવાના છીએ. તો જો આ નાના નાના વાછડિયું છે મસ્ત. ને એક આ છે. આ એ રાજબુલ રાજબુલ ની જ છે. મહેશભાઈ કેમ છો ભાઈ? અરે મોજે દરિયા ભાઈ. મજામાં ભાઈ? શાળાએ આવીને વધારે મોજ આવી ગઈ છે. વધારે મોજ આવી ગઈ છે ને? જવા દો. તો બસ તો આ બધી છે ને રણછોડભાઈ ના અહીંયા આ બે મસ્ત રિઝલ્ટ છે રાજબુલ ના. અને એમના કુતરા પણ નાના નાના મસ્ત. હાલો હું તમને પેલા રાજબુલ બતાવું અંદર એન્ટ્રી. તો જય દ્વારકાધીશ રણછોડભાઈ. જય દ્વારકાધીશ. કેમ ભાઈ મજામાં? મજામાં હો મજામાં. તો બસ ને આ ભાઈ રણછોડભાઈ છે આપણે કૃષ્ણા ગીર ગૌશાળા ના માલિક. અને અહીંયા મોટા પાયે બ્રીડિંગ થાય છે. અને રાજબુલ ની હું વાત કરું છું ને તે દેખાડો ને. આ બાપા જોવે તો. રામ રામ બાપુ. રામ રામ. આ હું નવું ચાલુ કર્યું તમે? અરે આ મજા જ આવ્યા કરે. અને ગૌશાળા મને રાખે તો રહી જાવ સેવા કરવા. ગૌ રાખે તો રહી જવું છે એમ સેવા કરવા. કામધેનુ. હા જો કેવા મસ્ત મસ્ત રિઝલ્ટ. હા ભાઈ કઈ ઘટે? કઈ ઘટે નહીં ભાઈ. કઈ ના ઘટે ને. તો બસ. અને અહીંયા રાજ હાવજ તમને છે ને મેન હાવજ ને બતાવીએ કે ભાઈ રાજબુલ 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 કરતા હતા. પણ એની પહેલાં સાંભળી લ્યો એક મસ્ત મજાના આપણે ગૌ માતા છે. જો આ રણછોડભાઈના ફેવરેટ ગાય છે. ને ભાઈ એમનો કલર ને બોડી સ્ટ્રક્ચર ને આખું જો નેક્સ્ટ લેવલનું છે. જોરદાર. આપણે વહેલા મોડું છે ને આ રીતે રણછોડભાઈ પાસેથી છે ને આપણે જે રાજબુલના સિમન લઈને આપણે આ રીતે જ કરવું છે. કારણ કે બહુ નેક્સ્ટ લેવલનું રિઝલ્ટ છે. ને આ છે આ રાજબુલ. જે રાજબુલ કહેવામાં આવે છે ને જે હું તમને કહેતો હતો ને કે ગુજરાતમાં ફેમસ છે રાજબુલ. ને એમના રિઝલ્ટ તમને આગળ બતાવ્યા. એમના એ નાના બે વાછડીઓને 80% વાછડીઓ જ આવે છે. 20% જ વાછડાનો ચાન્સ પણ એ વાછડાનો છે ને એ નેક્સ્ટ લેવલ છે. આમ જો આ રાજબુલ રાજબુલ ને જે આ બોડી સ્ટ્રક્ચર જો કેટલી હાઇટ હાઇટ લેન્થ ને બધું જો અલગ જ પ્રકારનો. ને આ કાબરા કલર છે ને જે વ્હાઇટ રેડ એ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે. ને એની વાત જ હું કરું. ને આપણે અહીંયા તમારે કોઈને જોતું હોય કોઈ શોખની ગાયો રાખતા હોય કોઈ ગીર ગૌશાળા હોય મતલબ ત્યાં તો એમને સિમન પણ અહીંયા અવેલેબલ હોય છે. એમના કોન્ટેક નંબર આપણે રણછોડભાઈને નાખી દેશું. તો એમને કોન્ટેક જરૂરથી કરજો બરોબર. અમે તો લેવાના છીએ કારણ કે અમારે તો નાના પાયેથી માંડવાનું છે. એટલે આપણે રણછોડભાઈને કહેવાને રિક્વેસ્ટ કરવાની છે કે અમે તો અહીંથી લઈ જવાના છે અને પહોંચાડી પણ દે. કાં રણછોડભાઈ અવેલેબલ જ છે ને? અવેલેબલ જ છે. તો ગમે ઓકે. તો આપણે છે ને મળશું બરોબર. અને નંબર પણ મોકલી દેશું એટલે તમે વાતચીત કરી લેજો. ને હા ભાઈ જોઈને જ કંઈક આનંદ અલગ આવે છે.
મોટી વાત કેવાય, લક્ષણ છે. હા હા ભાઈ, એક બીજા જે રાજબુલ ના જે મોટા બચ્ચા છે ને, એ તમને રણછોડભાઈ હમણાં બતાવે છે. આપડે એમની ગાયો જો આવી રીતે ચરીને આવી રહી છે, રણછોડભાઈ કેમ એમના મોટા બચ્ચા છે ને એ તમને બતાવું. તો બોલો રણછોડભાઈ. હા, એક લાલ માં છે ને કાબરી માં છે. જો કેટલી મસ્ત, ચાર ચાર મહિનાની આ બુલ પર. આપણે ગૌશાળામાં કોઈ દૂધ વેચતા નથી, આપણે એક ટીપું પણ નહીં. હા, એક ટીપું પણ વેચતા. ગવરાવી દઈએ રેશન ને. હા, થોડો 12 મહિનાનો થયો છે, જોઈ લો. એ દૂધ ઉપર હજી દૂધ પીવે છે હાલ. હા હા. અને ભાઈ કાઈ જેવડો થઈ ગયો આમાં છે ને, દૂધ પીવડાવે ને, મતલબ કે આપણે ખાણીપીણી ઉપર હોય છે. તો અહીંયા છે ને રણછોડભાઈ બહુ સારી રીતે બ્રીડિંગનું કામ કરી રહ્યા છે. અને કોઈને અહીંયા આપણે ગૌમાતા જોતા હોય તો રણછોડભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો, કારણ કે આપણે મૂકવાના છે નંબર બરાબર. ને આ મારે છે ને શ્રીમાન અહીંયા રાજબુલના જ લેવાના છે, એટલે તમે કોઈને જોતું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. આપણે આપણા મિત્ર દિલીપભાઈને આવ્યા છે ને, દિલીપભાઈને આપણે છે ને ઇન્સ્ટા માધ્યમથી મળ્યા. આપણે મહારાષ્ટ્રમાં મળવાનું હતું, પણ એનું કારણ એવું હતું ત્યાં પહોંચાય એમ જ હતું નહીં, કારણ કે એટલી પબ્લિક બહુ બધી હતી. ને આપણે જો અહીંયા ગાડીઓ છે ને આપણી મૂકી દીધી ને આ એમની છે ને બધી વાડીઓ છે. તો દિલીપભાઈ જય દ્વારકાધીશ ભાઈ, કેમ ભાઈ, મજામાં? બસ મજામાં ભાઈ. આ છે ને દિલીપભાઈ નું છે ને મહેશભાઈ. ભાઈ ભાઈ કેમ, મજામાં ભાઈ? ઘોડીઓને જોઈને મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હવે મજા વધી ગઈ, વધી ગઈ. અમે બધા ગાયું ગોતવા આવ્યા છે ને અહીંયા, અમે ઘોડીઓને બધું જોયે ને બહુ જ કંઈક અલગ જ મોજ. ભેહું ને બળધું ને જોયું ને તો મોજ આવી જાય ને, એટલું પાણીવાળી જમીન છે. હું એની વાત જ કરવી બરાબર. જો આપણે બતાવીએ, જો આ લીલું બધું જો, ઘોડીના બચ્ચા ને અહીંયા છે. જો એ આ વછેરા છે બધા. ને અંદર આ લાલ લાલ નો બચ્ચો ભાઈ ટોપ છે, બહુ જોરદાર. જો અહીંયા કઈ વાંધો નહીં, આપણું ફાર્મ હાઉસ થાય ત્યારે રાખી લેજો ને. એક બાજુ કિંગ કોબરા ને એક બાજુ આ, શું ઘટે? કઈ ઘટે નહી ભાઈ. તમારી જે ઈચ્છા થાય ભાઈ, તમને તમારું માન છે. તમે કયો એમ થશે? વાહ ભાઈ વાહ, મોજ આવી ગઈ ને ભાઈ. બસ એકદમ મોજ ભાઈ. આ ઘોડી ભાઈ ખરેખર ખોજી છે, દિલથી કેવું પડે કે ઘોડીને ઘોડી ક્યાંય લઈને નાખે. મને દી બીક હતી પણ ખરેખર બહુ ખોજી ઘોડી છે. આ નામ શું છે ભાઈ? નામ નથી પડ્યું. હિરલ. આપણે નામ દઈ દેવાનું હોય, આપણે મૂંઝાવાનું ના હોય. હવે પાછા રોકાવાનું કીધું હતું, હવે અમારે પાછું રોકાવું પડે એમ છે. હવે પાછું સવારે પાછા રાજકોટ બાજુ જઈએ છે. ને જો આનંદભાઈ ને મહેશભાઈ ને
હોલે જ ભાઈ ફૂલ થઈ ગયા ભાઈ આ ખાઈ ખાઈ ને મોજ આવી ગઈ મોજ આવી ગઈ ને મોજે દરિયા ને આ દિલીપ ભાઈ ભજીયા ખાવા જો અહીંયા પહોંચી ગયા છે અશ્વિન ભાઈ ને ભાઈ અરવિંદ ભાઈ અરવિંદ ભાઈ ઓલા ભાઈ ફૂલાઈ જાય છે હજી ગાણો ચાલુ જ છે હજી વાહ જો ભાઈ ગરમા ગરમા ગરમ ચાલુ જ છે ને જો આ દિલીપ ભાઈ બનાવ્યો ભજીયા હા ભાઈ ભાઈ બહુ મસ્ત ભાઈ ના ભાઈ કારીગર છે આને લઈ જાવ સુરત સુરત લઈ જવા છે એમ કામરે કામરે નાખી દે જાવ હા હા ને જો એ ભજીયા નું ને ખોલ લે ને ગોંગો માટી ગોળ મસ્ત મજા આવી ગઈ છે ભાઈ એકદમ મોજ આવી ગઈ